એના પછી આ સામાન્ય નાના મોટા ક્વેશ્ચન છે, તમે લોકો સીધા જવાબ આપી શકશો. બોલો, ઊંચાઈ વધતા ગુરુત્વ પ્રયોગ વધે ઘટે? ઊંચાઈ વધતા ઘટે, ઓપ્શન રાઈટ થશે. ઠીક છે, ઊંડાઈ વધતા ઘટે? ઊંડાઈ વધતા પણ ઘટે. જો તમને એક સીધા સ્ટેપમાં ઇક્વેશન નો ગ્રાફ બતાવું છું, ગ્રાફમાં તમને સમજ આવી જુઓ. જો પૃથ્વી નો ગોળો આ રીતનો હોય ને, તો પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વ પ્રયોગ કેટલો હોય? ઝીરો હોય. કેટલો હશે? ઝીરો હશે. જેમ અહીંયા જતા જશો તો એમ વધતો જશે, સપાટી ઉપર મહત્તમ બને, અને પછી એ કેવો થવા લાગશે? ઘટવા લાગે. તો એનો મતલબ સપાટી ઉપર કેવો હશે? મેક્સિમમ હશે. તો અહીંયા તમને કીધું ભાઈ ઊંચાઈ સાથે, તો જો ઊંચાઈ સાથે તો ઘટે છે, એ તો રાઈટ લખ્યું. ઊંડાઈ સાથે પણ અહીંયા શું? હવે જો બે જ મિનિટ, અહીંયા તમને હિન્ટ કહ્યું છે ઊંડાઈ વધતા, તો ઊંડાઈએ તમે જોતા જાઓ તો અહીંયા રિલેશનને અહીંથી સપાટીથી જેમ જેમ ઊંડા જતા જાઓ એમ એ પણ શું થશે? ઘટશે. બીજી વસ્તુ, ગુરુત્વ પ્રવેગ પૃથ્વીના દળ અને પદાર્થના દળ શેનાથી સ્વતંત્ર છે? તો જીનું સૂત્ર લખો, તમને જવાબ આવશે. જીનું સૂત્ર કયું? જી એમઈ આર સ્ક્વેર. તો કોનાથી સ્વતંત્ર થયું? પદાર્થના દળથી સ્વતંત્ર થઈ ગયો, કારણ કે જી એમઈ એમ આવતો હતો ને, એમ નીકળી ગયો, જી એમઈ અપોન આર સ્ક્વેર. તો કોનાથી સ્વતંત્ર છે? પદાર્થના દળથી સ્વતંત્ર થઈ જશે. ઓકે, નેક્સ્ટ. પછી છે, પૃથ્વીના કેન્દ્રથી આર વન ના આર ટુ અંતરે સ્થિતિ ઉર્જાના તફાવતનું સૂત્ર, માઇનસ જી એમ એમ અપોન વન અપોન આર વન માઇનસ વન અપોન આર ટુ. અને બીજું છે એમ જી આર વન માઇનસ આર ટુ, એટલે એમ જી એચ ટુ માઇનસ એચ વન કે એચ વન માઇનસ એચ ટુ, કયું વધારે ચોકસાઈ વાળું છે? તમને મેં બે થિયરી અલગ અલગ કરીને બતાવી હતી, એકમાં જીને અચળ ગણીને લેતા હતા અને એકમાં જીને ફેરફાર કરીને લેતા હતા. જયારે જીને અચળ ગણીને લેતા હતા આ જવાબ આવતો હતો, જીને ફેરફાર કરીને લેતા હતા આ જવાબ આવતો હતો. તો કયો વધારે ચોકસાઈ વાળો છે? આ ચોકસાઈ વાળો છે, બરોબર છે. આ સૂત્ર વધુ ચોકસાઈ વાળું છે, એટલે આપણે એમ કહી શકીએ આનો રિઝલ્ટ આપેલો છે. બસ આટલા ચાર સિમ્પલ ટોપિક છે. બોલો, સમજાવું છે? આમાં ખબર પડી છે? નાના ક્વેશ્ચન છે, જોઈ લેવાના. બસ આ પાંચ દાખલા આજે ગણાયા છે મેં, મને લખીને મોકલવાનું રાખે દરેક જણા, બરોબર છે, જેથી તમારે અહીંયા જે નાના મોટા પ્રોબ્લેમ હોય એ સોલ્વ થાય ને તમને પોતાને અંદાજ બી આવે. ઓકે, હું હવે